રાજ્યના 13 જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો વરસેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 25.30% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 34.94%, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 34.85% વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 27.21%, ઉત્તર ગુજરાતમાં 17.75% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 16.32% વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીમાં 25.30% જેટલો સરેરાશ વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં, અને ખાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો હોય એવું નોંધાવા પામ્યો છે. તો સાથે જ આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે.